સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં આવેલ આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મચારીઓ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાતા આરોગ્ય કેન્દ્રની તબીબી સેવા ઠપ થઈ જવા પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં કામરેજ તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ જોડાતા આરોગ્ય કેન્દ્રની કામગીરી ઠપ થઈ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હું એક હેલ્થ આર્મીનો સભ્ય છું. સરકાર હંમેશા છે ને કે એ લોકોની જે સારી સારી પોસ્ટ હોય ને એનું જ જોતા હોય છે, પણ જે પાયાની વસ્તુ છે કે જે આ બહેનો છે કે ભાઈઓ છે, અમે છેવાડા સુધી જઈને સેવા આપીએ છીએ અને અમારા વગર અત્યારે તંત્ર અટવાઈ પડ્યું છે. એટલે મારે ટૂંકોને ટચ એ જ વાત કરી છે. 13 મુદ્દા તો સરકાર સુધી પહોંચી જ ચૂક્યા છે. હવે ધ્યાન એ લોકો જો અત્યારે નહીં આપશે તો આ આંદોલન આગળ જઈને કદાચ વધુ ચિંગારી રૂપે થઈને આગળ વધારે પ્રગટે તો નવાય નહીં, પણ અમે અમારો હક લઈને રહીશું. અને બીજી વસ્તુ, સરકારને મારા હાથ જોડીને નમ્ર અપીલ છે કે અમારા ભોગે ઘણા લોકો અટવાઈ રહ્યા છે, વેક્સિનેશન થતું નથી, સ્વાઇન ફ્લૂ એનું માથું ઉચકે છે. જો અમને સરકાર લાઇટમાં ન લાવશે તો આગળ જઈને સરકાર જ એની માટે જવાબદાર છે. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે અમારી અરજીઓ, અમારી વાતો બધી ધ્યાને લઈને અમારી માંગણીઓ સ્વીકારે અને અમને યોગ્ય હક આપવા નમ્ર વિનંતી. હું છું એક આરોગ્ય કર્મચારી જે 15-2-2019 થી અમે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. પહેલા પણ અમે સરકારને 6 તારીખે માસિયલ પર અમે બધા જ કર્મચારીઓ ઉતર્યા હતા, તેમ છતાં સરકારે અમારું કોઈ નિરાકરણ ન લાવતા અમે 15 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર જતા રહ્યા છે, પણ હજી સુધી સરકારે કોઈ અમને વળતો જવાબ આપેલ નથી. તો જ્યાં સુધી અમારી માંગણી, અમારા પ્રશ્નો 13 પ્રશ્ન છે, જેમાંનો પ્રશ્ન છે કે 0 કિલોમીટરે અમને PT આપવું, પછી ટેકનિકલ ગણવા અને અમારો ગ્રેડ પે વધારવો, નામકરણ સુધારવું, તથા જે લેબ ટેકનિશિયન છે તેમને તાલુકા લેવલ જિલ્લા લેવલે જગ્યાઓ અપડેટ કરવી, અને ફાર્માસિસ્ટોને તાલુકા અને જિલ્લા લેવલે જગ્યા અપડેટ કરવી, અને અમારા તમામ કર્મચારીને ટેકનિકલ ગણી અને 2400 ગ્રેડ પે, 4200 ગ્રેડ પે આપી અને અમારી માંગણી પૂર્ણ કરે એવી સરકારને અપીલ છે. નમસ્કાર, હું છું આરોગ્ય કર્મચારી. અમે 15-2 થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. અમારી માંગ છે પગાર વિસંગતતા દૂર કરવાની, બીજું છે 0 PTA, 0 કિમીથી PTA મળવું જોઈએ અમને. અમારા 12 પ્રશ્નો છે, જો સરકાર અમારા પ્રશ્નો હલ નહીં કરે તો અમે હજુ પણ આગળ અમારી હડતાલ ધપાવીશું. ખરેખર અમારે અત્યારે જે હડતાલ પર છે તે ગામડાના દરેક લોકો સુધી સેવાઓ માટે મોકૂફ રહી છે અને એ લોકોને બહુ જ જરૂરિયાત છે. હાલમાં ગામડે ગામડે જે રસીકરણ થાય છે એ પણ નથી થતું, ત્યાર પછી TB દર્દીઓ, લેપ્રસીના દર્દીઓ, બધા દર્દીઓને સેવા નથી મળતી, બધા સેવાથી વંચિત છે. અને ગામડામાં ખરેખર અમારે જે સેવા નથી મળતી એમને તકલીફ પડે છે. તો અમારી માંગ પૂર્ણ કરે એવી અમને સરકારને અપીલ છે.